જાણકારી મેળવી હતી. સંસ્થાના પ્રમુખ શ્રી પ્રબોધ મુનવર અને મંત્રી સુરેશભાઈ મહેશ્વરીએ તેમને આવકાર આપ્યો હતો. પોલીસ તંત્ર દ્વારા થતી કાર્યવાહી, પોલીસ તંત્રનો કેટલો સહકાર મળે છે, વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. ખાસ કરીને નશીલા પદાર્થોની હેરાફેરી, અનેકવિધ ખોટા વ્યસનોની માહિતી પોલીસ સુધી પહોંચાડવા, લોકોને જાગૃત કરવા સમજ પૂરી પાડી હતી. સંસ્થાના પ્રબોધ મુનવરે માનવજ્યોતની વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી અને ગુમ થયેલા લોકોને શોધી આપતા બિનવારસુ લાશની અંતિમ ક્રિયા, મળી આવેલા ગુમ થયેલા બાળકો અને યુવતીઓ, વૃદ્ધ મહિલાઓ, તાજી જન્મેલી અને મળી આવેલા બાળકો વિશેની માહિતી આપી હતી. કનૈયાલાલ અબોટી, રફીક બાવા, નીતિન ઠક્કર, જયરામ સુતાર, મુરજીભાઈ ઠક્કર, આનંદરાય સોની, દીપેશ શાહ, ગુલાલ મોતા, ચમનલાલ જીવાણી, પંકજ કુરવા સહિતના સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ પ્રજાનો મિત્ર છે. માનવજ્યોત સંસ્થા છેલ્લા 16 વર્ષથી કચ્છ જિલ્લામાં વિવિધ માનવ સેવા અને જીવદયાની પ્રવૃત્તિઓ કરી રહી છે. અમારી ઘણી બધી પ્રવૃત્તિઓ એવી છે કે જેમાં અમને પોલીસ તંત્રનો હરહમેશ સાથ અને સહકાર મળતો રહ્યો છે અને મળે છે. અમારી સંસ્થાએ અત્યાર સુધીમાં 485 જેટલી બિનવારસ લાશોની અંતિમવિધિ કરી છે, તો બીજી તરફ 1500 જેટલા ગુમ થયેલા લોકોને શોધી આપ્યા છે. આ કામગીરીમાં પણ અમે લોકોએ પોલીસને હરહમેશ સહકાર આપ્યો છે, પોલીસે અમને સહકાર આપ્યો છે, જેના કારણે આજે કચ્છમાં રસ્તે રઝળતા, માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા, માનસિક દિવ્યાંગો હોય, મળી આવેલા બાળકો હોય, મહિલા હોય, યુવતીઓ હોય કે વૃદ્ધ હોય, એને ઘર સુધી પહોંચાડવાના અમારા પ્રયત્નો હંમેશા સફળ થયા છે. અમારી આજે સંસ્થાની મુલાકાત શહેરના સિટી પીઆઈ અને એ ડિવિઝનના પીઆઈ MR બારોટ સાહેબે જ્યારે મુલાકાત લીધી અને તેઓએ અમને એક સરસ મજાનું માર્ગદર્શન પૂરું પાડ્યું કે અત્યારે નશીલા પદાર્થ અને વ્યસન સામે જાગૃત થવાની જરૂરત છે ને એના માટે અમને સમજ પૂરી પાડી હતી કે એ દિશામાં પણ આપણે સૌ સાથે મળીને કામ કરીએ. અમારી સંસ્થા હરહમેશ લોકોની વચ્ચે રહીને કામ કરે છે, કે પછી માનવ સેવાનું હોય, જીવદયાનું હોય કે પર્યાવરણ લગતી પ્રવૃત્તિ હોય. આજે અમને સરસ મજાની સમજ CTPI સાહેબ, MR બારોટ સાહેબ આપી છે. અમારી સંસ્થા વધુ ને વધુ કાર્ય કચ્છમાં કરશે, કરી રહી છે, પણ ઘણી બધી મુશ્કેલીઓ જ્યારે સામે આવે છે ત્યારે એમાં પણ અમને પોલીસ તંત્રનો સાથ સહકાર મળે છે. એ તાજું જન્મેલું બાળક હોય, કોઈ મળી આવેલી યુવતીઓ હોય, રસ્તે રઝળતી રાસ હોય, માનસિક દિવ્યાંગો હોય, સરહદ ઉપર મળી આવેલો માનસિક દિવ્યાંગ હોય, તો ત્યારે પણ અમને હરહમેશ પોલીસ તંત્રનું માર્ગદર્શન મળે છે અને અમે સાથે રહીને કામ કરીએ છીએ. કારણ કે પોલીસ પાસે પણ આજે ઘણી બધી કાર્યવાહી કરવાની સમય પણ નથી હોતો, છતાં પણ એ લોકો ઘણી બધી કાર્યવાહી કરવાની હોય છે ત્યારે આવા નાના મોટા કામ અમારી સંસ્થા માનવજ્યોત કરે છે. અડધી રાતે જ્યારે રોડ ઉપર અકસ્માત થાય ત્યારે પણ એની લાશ પણ, જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે એની લાશ પણ અમે લોકો ઉપાડી અને જનરલ હોસ્પિટલના PM રૂમ સાથે પહોંચાડીએ છીએ. આવી અનેકવિધ પ્રવૃત્તિઓમાં પોલીસ તંત્ર અમને સાથ અને સહકાર આપે છે, જે બદલ હું અમારી સંસ્થા વતી આભારની લાગણી વ્યક્ત કરું છું.